आ ओडकार जेने आवे ने ई माणा दुनिया में बहु सुखी थाय, जेने ओडकार ज नथी आवतो ने ई माणा कोई दी सुखी नहीं थई शके। पछी तमे हो तो भले ने अमे हो तो भले, घणा ने आ दुनिया में मळ्युं छे ने एनो ओडकार नथी आवतो। अने आपने बधाने भूख नकरी लौकिक पदार्थों नी रिया करे छे, कोई दी जीवन में सारू पात्र मळ्युं होय ने, काले मैं कह्युं तो एनो संतोष नथी अनुभवातो। नाविक पासे कोई सत्ता नहोती, नाविक पासे कोई संपत्ति नहोती, नाविक पासे कोई आ दुनिया की चीज नहोती, पण एने राम जेवू पात्र मळ्युं, एने ओडकार आव्यो कि नाथ आज मैं का नहीं पावा, मने शुं न मळ्युं। जिंदगी में जो थोड़ोक मोज थी जीवू होय ने तो आ नाविकनी जेम जीवन में थोड़ोक संतोषनो ओडकार आवो जोईए। बहु बधी इच्छाओ थ्याज करे तो माणा सुखी क्यारे न थाय। जिंदगी बहु शोर्ट टाइम नी होय छे, माणस नकरी इच्छाओ कर्या अमुक अमुक ने केवू, एक समय त्या बीजी, बीजी समय त्या त्रीजी, आगळ आगळ इच्छाओ जाग्या ज करे, ई माणाने जीवन में कोई दी सुख शांति न होय। ना ए गमे एटलू भेगू करशू तो एक दिवस पासू एम एम जावानो छे। आ जगत छे ने ई बधुं मैं कीधुं ने एम छे, अहीं घड़ीक वाहवाही करे ने घड़ीक में पाछा इना ई बधा क्रिटिसाइज भी करे। એટલે હુંને મારો ઠાકોર, બીજું જગત કાણું, પ્રભુ બેઠા પારણે ને હું દોરી તાણું। આ થોડુંક થોડુંક આવું કરતું જવું જોઈએ સમાજમાં, જો મોજમાં રહેવું હોય તો। અને એટલા માટે કેવટમાંથી મારે ને તમારે શીખવું, ઈચ્છાઓ ન કરવી એમ હું નહીં કહું, પણ એટલું હું કહીશ કે કેપેસિટી પ્રમાણે ઈચ્છાઓ કરવી, કેપેસિટી બારી બહુ ઈચ્છાઓ ન કરવી। ઈચ્છાઓ જ માણસને દુઃખ દીધા કરે છે, જેટલી જેને વધારે ઈચ્છાઓ, જેટલી જેને વધારે મહેચ્છાઓ, એટલો એ માણસ વધારે દુઃખી, જેટલી જેને ઓછી ને માપસરની ઈચ્છાઓ એટલો એ માણસ સુખી। આ પ્રગતિ કરવી જોઈએ, પણ એ બી આમ આમ પછી શરીર બગાડીને, વ્યવહાર બગાડીને, મા બાપને પરિવારના સંબંધો બગાડીને, એવી પ્રગતિઓને શું કરવાની પછી, એ બધી પ્રગતિઓ શું કરવાની। થોડુંક જીવનમાં શાંતિ જોઈએ, જીવનમાં થોડુંક પ્રભુ પાસે પહોંચવાનો ટાઈમ પણ હોવો જોઈએ। મને એક પ્રસંગ યાદ છે કે એક પેઇન્ટર હતો, ની પેઇન્ટર એક કેનવાસ લીધેલું 8x8નું, એમાં એક પેઇન્ટિંગ કરેલું અને એમાં એક નાળિયેરી એણે દોરેલી, એક કોર્નરમાંથી આમ નાળિયેરી શરૂ કરી અને ઉપર એક પક્ષી બનાવ્યું એણે, બાકીનું આખું કેનવાસ એણે ખાલી રાખેલું। એટલે એના મિત્રએ આવીને પૂછ્યું કે તારું પેઇન્ટિંગ પૂરું થઈ ગયું? તો કે હા। તારે આટલું જ પેઇન્ટિંગ કરવાનું હતું? તો કે હા। તો પછી તે આટલું મોટું કેનવાસ શા માટે લીધું? એક નાળિયેરી જ તારે દોરવી હતી તો આટલું મોટું કેનવાસ, આ બધું ખાલી હું કરવા રાખ્યું? અને ત્યારે પેઇન્ટર એટલું કીધું હતું, જે મેં નાળિયેરી ઉપર પક્ષી બનાવ્યું છે ને, એ પક્ષીને ઉડવા માટેની જગ્યા ખાલી રાખી છે, એ કે હું ને તમે બધા આ શરીરરૂપી નાળિયેરીમાં આત્મારૂપી પક્ષી બેઠા છીએ, અને આત્મારૂપી પક્ષીને પરમાત્મા સુધી ઉડવાની જીવનમાં થોડીક જગ્યા ખાલી રાખવી જોઈએ। એટલી બધી જગ્યા આપણે એમ ભરી દઈએ ને, સેજે પરમાત્મા બાજુ ઉડવાની જગ્યા જ નથી રહેવા દેતા। અને બે ચાર જણા કોમ્પિટિશનોમાં આવી જાય, બે ત્રણ જણા પાછા પંપ મારીને આવી જાય ને, આમ કરું તેમ કરું। અમારે એક જુવાનીઓ હતો, તે જુવાનીઓ પાછું આ બધું બહુ, મેં તમને કાલે બી કીધું હતું હું પ્રગતિ ન કરવી એનું હું નહીં કહેતો, પણ પછી એમાં તૂટી ન જવાય એટલું પાછું હું કહું। એટલે એક જુવાનીઓ ગામડામાં પહોંચી ગયેલો ને બાપાઓ બધા શાંતિથી રામજી મંદિરે ઓટે બેઠા હતા, તે બાપાઓ તું એ આનંદથી વાતો કરતા હતા, તે આ જુવાનીઓ અહીંયા જઈને કે એ બાપા હું હાવ નવરા બેઠા છો, તે બાપા કે પણ હવે તો શું કરવું, કાંઈક કામ કરવું જોઈએ, કે માર્ટિન લુથરે કીધું છે કે ઉડો, ઉડી ન શકો તો દોડો, દોડી ન શકો તો ચાલો, પણ આગળ ને આગળ વધતા રહ્યો। તેમાં ટપુ બાપા એટલું બોલ્યા, છોકરા એ લુથરાને પૂછ આગળ વધીને જવું છે ક્યાં। માર્ટિન લુથરે આમ કીધું હતું, આગળ વધીને જવું છે ક્યાં। અહીંયા આપણી યાત્રા અંત તો ગતવા સ્મશાન સુધીની છે, એથી બારી નહીં થવાની। એટલે થોડુંક ઈશ્વર તરફ ઉડાય એવો પણ પ્રયત્ન કરવો, ઓડકાર આવવો જોઈએ।
આજે પારિવારિક સંબંધો બગડે છે એની કારણ પણ ઈચ્છાઓ છે. એકાબીજા એકાબીજાની ઈચ્છાઓ પૂરી નથી કરતા એટલે પારિવારિક સંબંધ બગડે છે. ઈચ્છાઓ, અતિ ઈચ્છાઓને કારણે માણસ ટેન્શનમાં રહે છે. અતિ ઈચ્છાઓ જે મહેચ્છાઓ વધી ગઈ એને કારણે આત્મઘાતો વધી ગઈ. ઈચ્છાઓ પૂરી નથી થતી એટલે માણસને જીવન હાવ લુખું લાગે છે અને પછી આત્મઘાત કરી લે છે. ઓવર મહેચ્છાઓ, ઈચ્છાની ઉના નહીં એટલે મેં બહુ બેલેન્સ સાથે વાત કરું. ઓવર મહેચ્છાઓ એ માણસને આત્મઘાત કરવા પ્રેરિત કરે છે, એ માણસને પારિવારિક સંબંધો બગાડે છે. અને એટલા માટે કોઈ કવિએ બહુ સરસ એક વાત લખી કે મસ્તક કો થોડા ઝુકા કર દેખીએ અભિમાન મર જાયેગા. મસ્તક કો થોડા ઝુકા કર દેખીએ અભિમાન મર જાયેગા. મેં જોયું આ દુનિયામાં જે માણા નિર્માનીન સરળ હોય ને એ માણા બધાના દિલમાં વસે છે. અભિમાની માણસના સન્માન થાય પણ દિલમાં સ્થાન ન થાય, એ બહુ પાકું છે. અભિમાની માણા હોય એટલે આમ પછી આ લોકમાં એ રીતનું પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ હોય તો એનું સન્માન થાય પણ કોઈના દિલમાં સ્થાન ન થાય. અને નિર્માની માણા કદાચ એના સન્માન ન થાય પણ સામેના માણસના દિલમાં એનું સ્થાન થાય, એ દિલમાં વસી જાય માણા. અને એટલા માટે કવિ બોલે મસ્તક કો થોડા ઝુકા કર દેખીએ અભિમાન મર જાયેગા, આંખે કો થોડા ભીગા કર દેખીએ પથ્થર દિલ ભી પીગલ જાયેગા. દિલમાંથી ભાવ વહે અને આંખ દ્વારા બારો નીકળે, સામેનું હૃદય પથ્થર હોય ને તો એ પીગળી જાય. ભાવ ભલભલા નાસ્તિકને આસ્તિક બનાવી દે, ભાવ ક્રૂર માણસને પણ એકદમ દયાળુ બનાવી દે, એ ભાવ તત્વમાં તાકાત છે. અને એટલા માટે આ કવિની એક એક પંક્તિ, મસ્તક કો થોડા ઝુકા કર દેખીએ અભિમાન મર જાયેગા, આંખે કો થોડા ભીગા કર દેખે પથ્થર દિલ પીગલ જાયેગા, દાંતો કો થોડા આરામ દેકર દેખીએ સ્વાસ્થ્ય સુધર જાયેગા, ઓર ઈચ્છાઓ કો થોડા ઘટા કર દેખીએ જીવન ખુશીઓ સે ભર જાયેગા. ઈચ્છાઓ કો થોડા ઘટા કર દેખીએ જીવન ખુશીઓ સે ભર જાયેગા. માણાની ઈચ્છાઓ મારી નાખે છે. અને આમાં નાનાને એવું નહીં, નાના મોટા બધાને, જેટલો જેમ મોટો થતો જાય એમ એની ઈચ્છાઓ એ મોટી થતી જાય, આ પછી એની નાની ઈચ્છાઓ એ થતું નથી. એટલે ઉદ્ધવને ભગવાન કૃષ્ણ વાત કરતા હોય એકાદશ સ્કંદમાં, અને એ વાત અમારા મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કંડારી કે રાજા બી દુખિયા રંક બી દુખિયા ધનપતિ દુખિત વિકાર મે બિના વિવેક ભેખ સબ દુખિયા જૂઠે તન અહંકાર મે ઉધાવ સંત સુખી સંસાર મે. જ્ઞાન બિના દુખ પાવત દુનિયા માયા ઘોર અંધાર મે. ઋતે જ્ઞાનાન મુક્તિ, જે આપણું સનાતન સૂત્ર ઉપનિષદનું એ બહુ પાકું છે. ઋતે જ્ઞાનાત્ન મુક્તિ, જ્ઞાન બિના દુઃખ પાવત દુનિયા માયા ઘોર અંધાર મે. મુક્તાનંદ મુનિવર વિજ્ઞાની પહોંચે તેજ અંબાર મે ઉધવ સંત સુખી સંસાર મે. સાધુ એટલે શું? જેના જગતની કોઈ ઈચ્છાઓ ના હોય અને જે એકદમ ઈશ્વરમાં લાગેલું વ્યક્તિત્વ હોય, ભક્તિ ને વિરક્તિ જેના જીવનમાં હોય એ સાધુ. એ પછી બાળક હોય તોય ભલે, ને વૃદ્ધ હોય તોય ભલે, એ પછી ગ્રહસ્થ હોય તોય ભલે, ને ત્યાગી હોય તોય ભલે, એ પુરુષ હોય તોય ભલે, ને નારી હોય તોય ભલે, જેનું ચિત્ત આ દુનિયામાં ક્યાંય ચોટતું ના હોય એવી વિરક્તિ હોય જેના જીવનમાં, નિષ્કુળાનંદ સ્વામી જેવી, જડ ભરત જેવી, સુખદેવજી મહારાજ જેવી, જનક રાજા ને અંબરીશ રાજા જેવી, જેના જીવનમાં વિરક્તિ હોય અને જેના જીવનમાં ગોપીઓ અને શબરી જેવી ભક્તિ હોય એ સંત છે. અને આવું સાધુ તો બધાને એક દિવસ થવું જ પડશે. ભગવા પહેરવાની વાત નહીં કરતો પણ સંત હૃદય તો આપણે બધાએ થવું પડશે. એટલે થોડી થોડી ઈચ્છાઓ જો ઘટે ને તો જીવનમાં સુખી રહીએ. અને મેં મારા જીવનમાં બી જોયું છે કે ઈચ્છા કરીએ તો કંઈ બધું થઈ જાય એવું નથી, ન કરીએ તો કંઈ ન થાય એવું નથી. આપણે આપણું કામ દિલથી કરીએ જઈએ, ફળ તો ઉપરવાળાને દેવું છે, એ એની મેળે દેશે. આપણને ખબર નહીં હોય ને એમ ફળ આવશે. એને એના સંકલ્પો કરવાની જરૂર નથી, એની એની કંઈ ઈચ્છાઓ રાખવાની જરૂર નથી. જે માણસ દિલથી પોતાનું કર્તવ્ય કરે અને એમાંય જો ઉપરવાળાને રાજી કરવા કરે તો એ ઉપરવાળો ગમે ત્યાંથી ફળ તો આપે આપે ને આપે.
ઈચ્છાઓ કરવાની જરૂર નથી. દ્વિતીય અધ્યાય ગીતાનો નિષ્કામ કર્મ યોગ શીખવાડે છે. સાધનાની શરૂઆતનો પહેલું પગથિયું આ છે કે જે કરવું તે ઈશ્વરની પ્રસન્નતા માટે કરવું, કોઈ પ્રકારની એમાં ઈચ્છા ન રાખવી. આ કર્મની એવા અધિકાર હસ્તે મા ફલેશું કદાચન ઈશુ કહે છે કે આપણે આપણું કામ કરો, ફળ ઈશ્વરને આપવું એના હાથની વાત છે. આપણે ઈચ્છાઓ અગાઉથી બાંધી લઈએ છીએ ને એટલે દુઃખી થાય. કર્મ કરો. અને એટલા માટે કોઈ કવિએ એક બહુ સરસ વાત લખી કે ચલી ગઈ જવાની કહાં વૃદ્ધ હોને મેં દેર લગતી હૈ, ચલી ગઈ જવાની કહાં વૃદ્ધ હોને મેં દેર લગતી હૈ, ચલે ગયે જન્મો કિંતુ બુદ્ધ હોને મેં દેર લગતી હૈ. કેટલા જન્મો વયા ગયા પણ બુદ્ધ થવું. આ બુદ્ધ શબ્દ આપણો બુદ્ધ ભગવાનનો જે અવતાર થયો ને, બુદ્ધ એટલે જે જાગ્રત પુરુષ હોય, જે જ્ઞાની પુરુષ હોય એને બુદ્ધ કહેવામાં આવે. બુદ્ધ જ્ઞાને ધાતુ છે, એમાંથી બુદ્ધ શબ્દ બન્યો છે. અને બુદ્ધ ભગવાન રાજાના દીકરા હતા અને બધું જ છોડીને ધ્યાનમાં લાગ્યા એટલે કવિ બોલે ચલે ગયે જન્મો કિંતુ બુદ્ધ હોને મેં દેર લગતી હૈ, ન હો કુછ પાસ ફિર ભી ન હોય કોઈ આસ, ન હો કછુ પાસ ફિર ભી ન હો કોઈ આસ, જીવન મેં ઇતને સમૃદ્ધ હોને મેં દેર લગતી હૈ. પાસે કાંઈ ના હોય અને છતાંય કોઈ ઈચ્છા ના હોય એવું સમૃદ્ધ થવું એમાં બહુ વાર લાગે છે. એટલે આજ એક બુદ્ધ ભગવાન જો એ રાજા રૂપે કામ કર્યું હોત ને તો કદાચ કોઈ યાદ કરતું હોય કે ના કરતું હોય, પણ આજ એ બુદ્ધ ભગવાનને લઈ એણે સંપ્રદાયનો ઉદ્ભવ તો ભારતમાં કર્યો, પણ આજ તમે જાપાન લ્યો, ચાઇના લ્યો, તિબેટ લ્યો, શ્રીલંકા લ્યો, કેટલા દેશોમાં આજ બુદ્ધ ભગવાનના ચાહક લોકો છે. આપણે બુદ્ધ ગયા જઈએ બિહારમાં, કેટલા દેશના લોકોએ આવીને પોતપોતાના દેશના મંદિરો બુદ્ધ ભગવાનના બાંધ્યા છે. એ જો એ રાજા રૂપે રહ્યા હોત તો કદાચ કોઈ યાદ કરતું હોત, ના બી કરતું હોત, પણ આજે એ જ્ઞાની થયા, જીવનની બધી આશાઓ છોડી અને પરમાત્મામાં લાગ્યા, તો આજ બૌદ્ધ ભગવાન દ્વારા બૌદ્ધ સંપ્રદાયનો કેટલો વિકાસ થયો. અને એટલા માટે એક છેલ્લી વાત તમને કરું કે સફર કા મજા લેના હૈ તો સાથ મેં સામાન કમ રખીએ. કે ફરવા જઈએ ને સામાન જેટલો ઓછો હોય ને એટલી મજા આવે, વધારે સામાન હોય તો ઉપાડી ઉપાડીને થાકી જઈએ. સફર કા મજા લેના હૈ તો સાથ મેં સામાન કમ રખીએ, ઓર જિંદગી કા મજા લેના હૈ તો દિલ મેં અરમાન કમ રખીએ. જિંદગી કા મજા લેના હૈ તો દિલ મેં અરમાન કમ રખીએ, ઈચ્છાઓ કામ રાખો. જે સમય જે ઈશ્વર આપે એમાં સંતોષ માનો.